नमस्कार, नवचेतन गर्ल्स स्कूल आपनों हार्दिक स्वागत करे छे। तो जो धोरण त्रण कलशो गुजराती बराबर प्रथम पासा जे आपणे छे एमां चेप्टर वन समझी गया छे। चेप्टर बे छे टपका टपके टप बराबर ये आपणे समझी रह्या छे कि पोटला टपके टप। तो तेमां आपणे छ સુધી જોઈ ગયા હતા, હવે સાતમું છે। વાક્યનોએ વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો। વાક્ય આપ્યા છે એને વાર્તા પ્રમાણે ગોઠવવા માટે ક્રમ લખવાના છે બરાબર। સમજાઈ ગયું કે આપણે જે વાર્તા સમજી ગયા છે વરસાદવાળી સરસ મજાની। તો આપણે આ વાક્ય છે એ આડાવડા આપ્યા છે, તમે જોઈ શકો છો। એક નંબરનું વાક્ય આ છે અને આ છે સાત નંબરનું। તો આપણે વાક્યને ક્રમમાં ગોઠવવાના છે કે કઈ વાર્તામાં કયું પહેલાં આવતું હતું વાક્ય અને કયું પછી આવતું હતું બરાબર। એ ક્રમ આપણે અહીં લખશું। તો પહેલાં આપણે બધા જ વાક્ય છે એ વાંચી લઈએ બરાબર। તો પહેલું છે વરસાદ વરસવા માંડ્યો। તો વરસાદ વરસવા માંડ્યો એ તો આપણે છેલ્લે આવ્યું હતું વાર્તામાં બરાબર। બધા વાદળોએ કપડાં પહેર્યા, બધા વાદળોએ કપડાં પહેર્યા ક્યારે આવતું હતું આપણે જોઈએ, પહેલા બધા વાંચી લઈએ બરાબર। વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા, વાદળાની આંખો ચમકવા લાગી, કુકડો કુકડે કુક કરતો હતો, વાદળા આકાશમાં દોડવા લાગ્યા ને સવાર થઈ બરાબર। તો આપણે છે એ વાક્યને ક્રમમાં ગોઠવવાના છે। જો પહેલાં શું આવતું હતું કે બધા જ વાદળા કપડાં પહેર્યા, બધા વાદળાએ કપડાં પહેર્યા, પહેલાં તો કુકડો કુકડે કુક કરતો હતો, પછી બધા જ વાદળાએ કપડાં પહેર્યા, સવાર થઈ, આપણે કીધું ને સૂર્યોદય થયો, સવાર થઈ, પછી કયું વાક્ય આવશે? વાદળા આકાશમાં, સોરી, વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા, વાદળા આકાશમાં દોડવા લાગ્યા ને વાદળાની આંખો ચમકવા લાગી બરાબર। આ રીતે આપણે ક્રમ આપીશું। તો ચાલો ક્રમ આપીએ। તો જો કીધું છે વરસાદ વરસવા માંડ્યો એ આપણે છેલ્લે આવતું હતું। તો પહેલા નંબર પર છે કુકડો કુકડે કુક કરતો હતો, બીજા નંબર પર છે સવાર થઈ, ત્રીજા નંબર પર બધા વાદળાએ કપડાં પહેર્યા, ચોથા નંબર પર વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા, પાંચ નંબર પર વાદળા આકાશમાં દોડવા લાગ્યા, છ નંબર પર વાદળાની આંખ ચમકવા લાગી અને સાત નંબર પર વરસાદ વરસવા માંડ્યો। તો આપણે હવે ક્રમમાં વાંચીએ એટલે ખબર પડી જશે કે કુકડો કુકડે કુક કરતો હતો, સવાર થઈ, પછી બધા વાદળોએ કપડાં પહેર્યા, વાદળા ખૂબ મોટા વાદળ કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા, વાદળા આકાશમાં દોડવા લાગ્યા, વાદળાની આંખ ચમકવા લાગી અને વરસાદ વરસવા માંડ્યો બરાબર। તો આપણે જે વાર્તામાં છે એ રીતે ક્રમમાં પણ ગોઠવી આપ્યું છે। તો તમે સાચો ક્રમ લખી શકો છો જોઈને। બરાબર, ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્નને જોશું બરાબર। જે પ્રશ્ન છે આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ બોક્સમાં લખો। તો જો નેક્સ્ટ આપણે જોઈએ આ આઠમું, આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ બોક્સમાં લખો, જે અહીંયા આપ્યું છે આવું થાય ત્યારે તમને શું થાય। તો એનો ક્રમ છે, તો જો એમાં એમ કીધું છે કે જ્યાં અંદર કાપ્યા છે ચાર આપણે વાક્યો, કે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, વરસાદ આવ્યો હોય એવું લાગે, સૂર્યોદય થયો હોય એવું લાગે, વીજળી થાય એવું લાગે। તો આ ચાર વાક્ય છે એમાંથી આપણે એ ચારેમાંથી આમાં ક્રમ મૂકવાનો છે। પહેલાં આ વાક્ય વાંચવાનું છે કે વાક્યમાં તમને શું લાગે છે। જો વાક્યમાં પહેલું જ છે કે વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા,
તો એમાં તમને શું લાગે છે? વાવાઝોડું આવ્યું હોય એવું લાગે છે, વરસાદ આવ્યો હોય એવું લાગે છે, સૂર્યોદય થયું હોય એવું લાગે છે, કે વીજળી થાય એવું લાગે? શું કીધું છે? પાતળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા. જો ફૂફાડા કર્યા એટલે કે હવા નાખીને તેમાં શું આવી? વાવાઝોડું, બરાબર. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. હવે ટ્યુબલાઇટમાં તો પ્રકાશ પડે ને, તો આપણે ઉપર ચાર વાક્યમાંથી કેમાં પ્રકાશ પડે? વાવાઝોડું આવે તો પ્રકાશ પડે નહીં, વરસાદ આવે ત્યારે તો કે નહીં, સૂર્યોદય થાય ત્યારે તો એવું લાગે. આપણે સૂર્યોદય થાય ત્યારે, સૂર્ય ઉગે ત્યારે એવું લાગે પ્રકાશ પડે છે, ટ્યુબલાઇટ ચાલુ થાય, વીજળી થાય ત્યારે. તમને એમાંથી કયું લાગશે? તો તમે આમાં કહી શકો છો સૂર્યોદય થાય ત્યારે અથવા તો વીજળી થાય ત્યારે, બરાબર. તો આપણે જોશું આગળ નેક્સ્ટમાં પ્રશ્ન જવાબ લખીશું. ગુસ્સે થઈ વાદળ ઝઘડિયા. ગુસ્સે થઈ વાદળ છે એ ઝઘડિયા, તો એમાં તમને શું લાગે છે? ગુસ્સે થઈ વાદળો છે એ ઝઘડવા લાગ્યા, તો એમાં શું આવશે? વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, સૂર્યોદય થયો કે વીજળી થાય, બરાબર. વાદળાઓએ દિવાળી ઉજવી, વાદળાઓએ દિવાળી ઉજવી, તો એમાં તમે શું કરી શકશો? વીજળી થાય એવું. પછી આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, કે આખી ધરતી પર ફેલાય એવો ફુવારો છોડ્યો. તો ફુવારામાં તો પાણી પડે ને આપણે, તો ઉપર શું દેખાશે? વાક્યમાંથી શું લખશો તમે? વરસાદ આવ્યો એવું લાગે છે, બરાબર. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. આજ્ઞા એટલે કે જે પ્રકાશવાળા જીવડા આવે છે એની વાત કરી છે. વિશાળ એટલે કે મોટું. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી, તો એમાં તમે શું કહી શકશો? સૂર્યોદય થઈ એવું કહી શકશો, બરાબર. પછી ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો, તો તમે શું કરી શકશો? વરસાદ આવ્યો એવું લખી શકશો. આકાશની પરીઓએ વાળ ધોયા. આકાશની પરીઓએ વાળ ધોયા, તો તમે એમાં શું લખી શકશો? બરાબર. તો આપણે ચાલો આના ક્રમ આપણે અહીંયા લખીએ, બરાબર. શું છે? આવું થાય ત્યારે તમને શું થાય તેને ક્રમમાં ખાનામાં લખો. તો ચાર વાક્ય આપ્યા છે, આપણે નીચેના વાક્યમાં લખવાનો છે એનો ક્રમ. તો પેલું છે, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા. વાદળાને હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા, તો શું આવશે? બીજી સૂંઢમાં પાણી ભરીને પછી ફૂફાડા મારે, તો શું આવશે? વરસાદ આવ્યો એવું લાગે, બરાબર. હાથી છે સૂંઢમાં પાણી ભરી અને પછી ફૂફાડા મારે, તો આપણે એમ થાય કે વરસાદ આવ્યો. ત્યાં તમે બે નંબર લખી શકો છો. પછી બીજું, આકાશમાંથી મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. કે આકાશમાંથી મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. જો મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ એટલે કે સૂર્યોદય થયો, એટલે કે સૂર્ય ઉગ્યો, તો શું આવશે? ત્રીજા નંબરનું, સૂર્યોદય થયો એવું લાગે છે. પછી ગુસ્સે થઈ વાદળા ઝઘડિયા, તેમાં શું આવશે? વાવાઝોડું આવ્યું હોય એવું લાગે છે, બરાબર. નેક્સ્ટ પાંચમું, આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, તો શું આવશે? વરસાદ પડ્યો. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી, તો તેમાં શું આવશે? સૂર્યોદય થયો હોય એવું લાગે છે. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો હોય, તો વરસાદ આવ્યો હોય એવું લાગે છે. આકાશની પરીઓ વાળ ધોયા છે, તો શું થયું? આપણે વરસાદ આવ્યો હોય એવું લાગે છે, બરાબર. તો આ છે તમારો આઠમું, જે આવું થાય ત્યારે તમે શું થાય એનો ક્રમ લખવાનો હતો બોક્સમાં, જે આપણે લખ્યો છે, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોશું, સરસ મજાનું છે ગીતડું. ત્યાર પછી નેક્સ્ટ છે, ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય છે. આપણે ગીતડું ગાયું છે, ચાલો ગાઈએ. પેલા
પંખીને જોઈ મને થાય એના જેવી જો આંખ મળી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું, ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોળવા લાગે, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, હું તો આભલે ઉડિયા કરું, ઊંચે ઊંચે ઉડિયા કરું, પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા લાગે, બાપુ ઢીંગલા જેવા, નાના 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 જોઉં છું તો છાના માના, આપ ઉડિયા કરું, આપે ઉડિયા કરું. તો સર ચાલ આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરો, બસ ઉડ્યા કરો. હે ના પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય. આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, ઘડિયાળમાં 10 વાગે બા મને શોધવા આવે, બચુ ક્યાં, બચુ ક્યાં, બચુ ક્યાં, બચુ ક્યાં, બચુ ક્યાં, બચુ ક્યાં. કે આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે, પેલા ડુંગરાની ટોચે મારી આંખ ત્યાં જઈ પહોંચે, બા ડિંગલી જેવા, બાપુ ડિંગલા જેવા, અરે ના 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 જોવું છાના માના, હે આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે, વરસાદભાઈ ઓ વરસાદભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને, કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે તે, હે કે આ બધા કહે છે કે વરસાદ પડે છે તો તે કહે, હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે,
તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા પર પડો ત્યારે ખનખન જેવું, જાણે ઝાંઝરાનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે ટપ 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 ટપ. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અસ્થા, પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો, તમે મને ત્યાં લઈ જશો? બરાબર, સરસ મજાનો પેરેગ્રાફ છે. હવે નેક્સ્ટ જોઈએ એમાં શું કીધું છે. બાળકોએ વાક્ય કોને કહેવાય તેની સરળ સમજ આપવી. બાળકોને વાક્ય કોને કહેવાય તેની સરળ સમજ આપવાની. આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યનું અનુલેખન કરો. ત્યાં ફકરામાંથી તમને જે વાક્ય ગમ્યું છે એ વાક્ય તમારે અહીં લખવાનું છે. બરાબર, અહીં તમને આપ્યું છે 1 2 3 4 5 6 7, 7 લીટી આપી છે. તો તમને પેરેગ્રાફમાંથી જેટલા વાક્ય ગમે એટલા લખી શકો છો. બરાબર, ત્યાર પછી તમારે HW માં જ્યાં છે પેરેગ્રાફમાં વાક્ય લખવાના છે. પેરેગ્રાફને મોટેથી વાંચવાનો છે. બરાબર, તો આમાં જે છે એ તમારે ક્રમ આપવાના છે. બરાબર, તો આપણે જે આજે કર્યું છે કે વાક્યને ક્રમમાં ગોઠવો, 1, 2, 3, આ 3 વસ્તુ છે તમારે લખવાની છે. બરાબર, તો આજનું HW આટલું રહેશે.